નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન્સ જી કે એન્ડ કર્ણ પરિચેલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ આઠ અને સામાજિક વિજ્ઞાન અને એમાં પણ મિત્રો જે પાઠ એક આપ્યો છે જેનું નામ છે કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન જે પાઠ આપ્યો છે એ પાઠનો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સ્વાધ્યાય જોઈશું તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો જો તમને વિડીયો ગમે તો એને લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિડિયો વિડીયોને તો જોઈએ પ્રશ્ન તમારી સમક્ષ મૂકવામાં આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં મિત્રો પ્રશ્ન છે કે યુરોપિયન પ્રજાને શું છે પ્રશ્ન યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગો શોધવાની જરૂર શાથી પડી અથવા તો કદાચ એવું પૂછાય કે કારણ આપી સમજાવો યુરોપના લોકોને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી આ બંને મતી કોઈ રીતે પૂછાય તો જવાબ આપણે આ રીતે લખી શકીએ તો જોઈએ શું છે કે પ્રાચીન કાળથી વિદેશીઓ વેપારીઓ પ્રાચીન કાળથી વિદેશી જે વેપારીઓ છે એ વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારતની કઈ દિશાએ તો ભારતની વાયવ્ય સરહદથી કઈ દિશાએ ભારતની વાયવ્ય સરહદેથી ભારત આવતા અને ભારતમાંથી માલ ખરીદીને યુરોપમાં દેશોમાં વેચતા હતા યુરોપ અને એશિયાના દેશોના જે વેપાર માર્ગનું મુખ્ય મથક છે કે જેનું નામ છે કોન્સ્ટેનેન્ટોપલ એ જે એક મુખ્ય શહેર હતું એ શહેર એ સમયે જે તુર્કો હતા તો એ તુર્કે શું કર્યું જીતી લીધું હતું અને એના કારણે એના પરિણામે યુરોપ અને જે ભારત દેશ છે તો એના પરિણામે યુરોપ અને ભારત દેશ વચ્ચેના જે વેપારી માર્ગ છે એ વેપારી માર્ગ શું થયો મિત્રો બંધ થઈ ગયો શું થઈ ગયું બંધ થઈ ગયો અને એના કારણે યુરોપના દેશોમાં શું થયું યુરોપના દેશોમાં જે ભારતના રેશમી કાપડ સુતરાઉ કાપડ મલમલ મરી મસાલા તેજાના જે ચીજ વસ્તુ હતી એ તમામની શું થઈ માંગ થઈ એટલે કે વધારે પડતી માંગ થઈ અને એના કારણે યુરોપના લોકોને ભારતના મરી મસાલા અને તેજાના વગર સહેજ પણ ચાલે એમ નહોતું અને એના કારણે એ લોકોને આપણા દેશ ભારતનો જે નવો જળમાગ છે એ નવ જળમાર્ગ શોધવાની જરૂર પડી બરાબર છે જોઈએ આગળ પ્રશ્ન બે બક્સરની લડાઈ સાથે થઈ શું છે પ્રશ્ન કે જે બક્સર છે તો એ બક્સરની લડાઈ સાથે થઈ અને તેનું પરિણામ શું આવ્યું એ જણાવવાનું છે તો જોઈ લઈએ એનો પણ જવાબ કે અંગ્રેજોએ જે મીર જાફર છે તો એ મીર જાફરને શું કર્યું પદભ્રષ્ટ કર્યો એટલે કે એને જે રાજા બનાવે તો એમને જ બનાવી દો અને એમને જ એને શું કર્યું પદભ્રષ્ટ કર્યો એટલે કે એને જે રાજા બનાવે એના ઉપરથી એને ગાદી ઉપરથી ઉતારી દો અને એનું જે જમાઈ હતો જેનું નામ છે મીર કાસિમ તો એ મીર કાસિમે શું કર્યું તો બંગાળનો નવાબ જાહેર કરી દો બંગાળનો રાજા બનાવી દો નવાબ બન્યા પછી જે મીર કાસિમ છે તો એ મીર કાસિમ પર શું કરવા લાગ્યો અંગ્રેજોને પરેશાન કરવા લાગ્યું અને એના કારણે અંગ્રેજો એને પણ શું કર્યું પદભ કરવાનો નિર્ણય કર્યો અને મીર કાસિમે શું કર્યું તો અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું અને યુદ્ધ કરવા માટે એને શું કર્યું તો જે અયોધ્યાના નવાબ હતા અને જે મુઘલ બાદશાહ હતા એ શાહ આલમ એ બંનેના લશ્કરોને શું કરી મદદ માગી કોને મીર કાસિમે અંગ્રેજો સામે યુદ્ધ કરવા માટે અયોધ્યાના નવાબા અને જે મુગલ બાદશાહ શાહ આલમ હતા તો એ બંનેના જે લશ્કરો હતા તો એ લશ્કરોની મદદ લીધી અને મદદ લઈ અને સંયુક્ત એટલે બધા ભેગા થઈ અને એમને એક સેના તૈયાર કરી અને સેના તૈયાર કર્યા બાદ મીર કાસિમની સંયુક્ત સેના અને અંગ્રેજોની જે વચ્ચે છે એ ક્યારે તો ઈસવીસન સત્તરસો ને ચોસઠની અંદર ક્યારે ઈસવીસન સત્તરસો ચોસઠની અંદર એ બક્ષનું જે મેદાન છે તે આગળ સુધી લડાઈ થઈ અને એ લડાઈની અંદર અંગ્રેજોની જીત થઈ ગઈ યુદ્ધને અંતે અંગ્રેજોએ મીર કાસિમને શું કર્યું પદભ્રષ્ટ કરી મીર જાફરને ફરીથી શું કર્યું મીર કાસીમને પદભ્રષ્ટ કર્યો અને મીર જાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો બરાબર છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બંગાળમાં પોર્ટુગીઝનો સત્તાનો અંત કેવી રીતે આવ્યો શું કહે છે બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો તો જોઈએ મિત્રો કે સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીજોએ વેપાર માટે બંગાળમાં પગપેસારો કર્યો અને એના કારણે જે બંગાળના સુબા છે તો બંગાળના સુબાએ પોર્ટુગીઝોની જે પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ જે શાહજાહા છે તો એ શાહજાને શું કરી ફરિયાદ કરી અને શાહજાહોના ફરમાનથી પોર્ટુગીજોની હુગલી જે કોઠી છે એ કોઠી તોડી પાડવામાં આવી અને તેમના વહાણો જે છે એ વહાણો સળગાવી દેવામાં આવ્યા અને આ રીતે બંગાળમાં પોર્ટુગીઝ જે સત્તા છે સત્તાનો અંત આવ્યો પોર્ટુગીઝની સત્તા ક્યાં ક્યાં રહી તો એના પછી માત્ર ને માત્ર ફક્ત દીવ દમણ ગોવા જે છે ત્યાં આગળ જ એમની સત્તા રહી એટલે કે ત્યાં પૂરતી જ મર્યાદિત રહી આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ભારતમાં સૌથી અને છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી તો ભારતમાં સૌ સોરી ભારતમાં સૌ બાદમાં સૌથી પહેલાં અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી ભારતમાં સૌ પ્રથમ મિત્રો પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ આવ્યા હતા અને સૌથી છેલ્લે તો ફ્રેન્ચો આવ્યા હતા આગળ પ્રશ્ન પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું તેના શું પરિણામ આવ્યા તો મિત્રો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનની અંદર બંગાળના નવાબ સિરાજ દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું અને આ લડાઈની અંદર અંગ્રેજોની જીત થઈ અને આ યુદ્ધના કારણે અથવા યુદ્ધથી ભારતની અંદર અંગ્રેજોની સત્તાનો શરૂઆત થઈ ગઈ પરિણામે આ બનાવથી ભારતનો ઇતિહાસ આખો બદલાઈ ગયો આગળ જોઈએ મિત્રો પ્રશ્ન પ્રશ્ન આગળ યોગ્ય શબ્દ વડે જગ્યા પૂરવાનું છે તો જોઈએ નંબર એક કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો જગ્યા હતો મિત્રો કોણ હતો કે જેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો મિત્રો એ કોણ હતો જેનું નામ શું હતું તો મિત્રો એનું નામ હતું શું હતું ક્રિસ્ટોફર શું હતું ક્રિ કોલંબસ શું નામ હતું ક્રિસ્ટોફર કોલંબસ કોલંબસ શું હતું કે ભારત આવવાનો જળમાર્ગ હતું તો ક્રિસ્ટોફર કોલંબસ હતું બરાબર છે આગળ જોઈએ ખાલી જગ્યા ક્લાય ક્લાઇવનું કાવતરું હતું ખાલી જગ્યા ક્લાઇવનું કાવતરું હતું તો મિત્રો એની અંદર શું આવશે તો મિત્રો જે પ્લાસીનું યુદ્ધ થઈ ગયું શું કહે જે પ્લાસી જે પ્લાસીનું જે યુદ્ધ છે એ પ્લાસીનો યુદ્ધ એ ક્લાયનું કાવતરું હતું તો મિત્રો અહીંયા જે આપણો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય સ્વાધ્યાયના પ્રશ્નો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર